આપણી પાસે અહીં એક રસપ્રદ મહાવરો છે, એ શોધો જેથી લિમિટ કે જ્યાં એક્સ ની ઝીરો સુધીની કિંમત માટે વર્ગમૂળમાં 4 વત્તા x ઓછા વર્ગમૂળમાં 4 ઓછા ax આખાના છેદમાં એક્સ બરાબર 3/4 થાય. હંમેશની જેમ તમે વિડીયો અટકાવો અને જાતે જ તેને શોધવાનો પ્રયત્ન કરો. હવે આપણે તે સાથે મળીને કરીએ. હવે જ્યારે એક્સ ની 0 સુધીની કિંમત માટે તમે આને ઉકેલવાનો પ્રયત્ન કરો ત્યારે તમે તેને એક્સ બરાબર 0 આગળ ઉકેલવાનો પ્રયત્ન કરો. તેને આ પ્રમાણે લખી શકાય. લિમિટ કે જ્યાં એક્સ ની 0 સુધીની કિંમત માટે વર્ગમૂળમાં 4 વત્તા x ઓછા વર્ગમૂળમાં 4 ઓછા a x આખાના છેદમાં એક્સ. હવે 4 નું વર્ગમૂળ 2 થશે. જ્યારે એક્સ બરાબર 0 હોય ત્યારે 4 વત્તા 0 4 થાય અને તેનું વર્ગમૂળ 2 થાય. તેવી જ રીતે અહીં પણ 4 નું વર્ગમૂળ 2 થશે. એની કિંમત કોઈ પણ હોય, એ ગુણ્યા 0 બરાબર 0 થશે, માટે 4 નું વર્ગમૂળ 2 થાય. આમ આ પદનું મૂલ્ય 2 થાય, આ પદનું મૂલ્ય પણ 2 થાય અને એક્સ ની 0 સુધીની કિંમત માટે આપણને અહીં એક્સ 0 મળે, એટલે કે આપણને 2 ઓછા 2 0 થશે અને એક્સ ની 0 સુધીની કિંમત માટે આપણને અહીં છેદમાં 0 મળશે, એટલે કે આપણને 0 ના છેદમાં 0 મળે છે. અને હવે આ પદ અવ્યાખ્યાયિત છે અને જ્યારે તમને આ પ્રકારનો કંઈક મળે ત્યારે તમે એમ કહેશો કે આપણે હવે લા હોપિટલ્સ રૂલનો ઉપયોગ કરીએ. જ્યારે તમને 0 ના છેદમાં 0 અથવા ઇન્ફિનિટીના છેદમાં ઇન્ફિનિટી મળે ત્યારે તમે તેનો ઉપયોગ કરો અને આના બરાબર આ પ્રમાણે લખી શકાય લિમિટ કે જ્યાં એક્સ ની 0 સુધીની કિંમત માટે અંશનું વિકલિત છેદમાં છેદનું વિકલિત. હવે અહીં અંશનું વિકલિત શું થશે તે પહેલા આપણે છેદનું વિકલિત શોધીએ. અહીં એક્સ ની સાપેક્ષે એક્સ નું વિકલિત 1 થશે, પરંતુ આપણે હવે આ અંશનું એક્સ ની સાપેક્ષે વિકલિત લઈએ. વર્ગમૂળમાં 4 વત્તા x નું એક્સ ની સાપેક્ષે વિકલિત 1/4 વત્તા x આખાની -1/5 થશે. આપણે અહીં ચેઇન રૂલનો ઉપયોગ કરીએ, 4 વત્તા x નું એક્સ ની સાપેક્ષે વિકલિત 1 જ થાય, તેથી તેના ગુણાકારમાં 1 આવશે અને આપણે તેને લખતા નથી. તેવી જ રીતે અહીં આ પદનું એક્સ ની સાપેક્ષે વિકલિત 4 ઓછા ax નું એક્સ ની સાપેક્ષે વિકલિત -a થશે અને પછી આપણે -a ને તેની આગળ લખીએ, માટે -a ગુણ્યા 1/2 ગુણ્યા 4 ઓછા ax આખાની -1/5. આપણે અહીં અંશનું વિકલિત ચેઇન રૂલ અને ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીને શોધ્યું, માટે આના બરાબર અહીં છેદમાં 1 આવશે. હવે જ્યારે એક્સ ની 0 સુધીની કિંમત માટે લિમિટ લઈએ, એટલે કે એક્સ બરાબર 0 લઈએ, ત્યારે 4 વત્તા 0 4 થશે અને 4 ની -1/5 બરાબર 1/2 થાય. અહીં આ 1/2 થશે. તેવી જ રીતે અહીં એક્સ બરાબર 0 લઈએ તો 4 ઓછા 0 બરાબર 4 અને તેની -1/5 બરાબર 1/2 જ થશે. તેથી અહીં 1/2 ગુણ્યા 1/2 1/4 થાય, વત્તા અહીં એ ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 જે 1/4 થશે અને તે આખાના બરાબર 1/1 1/4 અને તેના બરાબર 3/4 થવું જોઈએ અને તે આખાની કિંમત 3/4 જેટલી થવી જોઈએ. હવે અહીં એ નું મૂલ્ય શોધવું ખૂબ જ સરળ છે. 1/1 બરાબર 3 થવું જોઈએ અથવા 1 બરાબર 2 અને આપણે પૂરું કર્યું. આ આપણો જવાબ છે.